છેલ્લા 100 દિવસથી નગરપાલિકામાં કાયમી નોકરીના હક સહિતના મુદ્દે હડતાળ પર ઉતરેલા 400થી વધુ સફાઈ કામદારોએ નામદાર હાઈકોર્ટના આદેશના પગલે પોતાની હડતાળ સમેટી લઈ પોતાના કામે જોડાઈ ગયા હતા. ગુજરાત મજદૂર સંઘના સેક્રેટરી બિપિન પટેલના જણાવ્યા મુજબ વલસાડ નગરપાલિકામાં હંગામી ધોરણે ફરજ બજાવતા 400થી વધુ કામદારો છેલ્લા 100 દિવસથી તેમની વિવિધ માંગણીઓના મુદ્દે હડતાળ પર હતા, પરંતુ નામદાર હાઈકોર્ટના આદેશના પગલે કામદારોએ પોતાની હડતાળ સમેટી લઈ રાબેતા મુજબ શહેરને સ્વચ્છ રાખવાની કામગીરી શરૂ કરવાની બાંહેધરી આપી હતી અને હડતાળ પર ઉતરેલા કામદારોએ તેમના આંદોલન દરમિયાન વલસાડવાસીઓને પડેલી તકલીફો બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. ગુજરાત મજદૂર સંઘના સેક્રેટરી બિપિનભાઈ પટેલ જણાવું છું કે ભાઈ, અમારી જે હડતાળ 100 દિવસથી ચાલતી હતી એમાં નામદાર હાઈકોર્ટે LPA જે નગરપાલિકાએ દાખલ કરેલ તેમાં એવી એક સૂચન કર્યું કે જ્યારે નામદાર હાઈકોર્ટ તમને સાંભળતી હોય ત્યારે તમારે હડતાળ પાડવી જોઈએ નહીં, અને એ બાબતમાં તમે વિચારજો. એટલે અમારી કમિટી અને અમારા એડવોકેટની સલાહ લઈ અમે એવું નક્કી કર્યું છે કે કામ 29 તારીખે હિયરિંગ થાય તે પહેલાં એફિડેટ કરી અને અમારી હડતાળ અમે સમેટી લઈએ છીએ. કેટલા દિવસ સુધી હડતાળ યથાવત રહેતી અને આ તમે જે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો તો ચૂંટણીમાં તમે કેવા નિર્ણય લીધો આ વખતે? અમે 100 દિવસ પૂરા થયા ચૂંટણીમાં, અમે નક્કી કરેલું કે ચૂંટણી દરમિયાન કોઈને બી વોટિંગ કરવું નહીં, પણ અમારી જે કમિટી છે અને કામદારોએ બધા ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણને ખાલી કમર જ નડતું છે તો શા માટે આપણે બીજાને વોટ નહીં કરવો જોઈએ, અને અમને વોટિંગ કરવા દેવું તો અમે કમર સિવાય બીજે વોટિંગ કરી આવીએ. એટલે યુનિયને છૂટ આપી કે ભાઈ તમારે જ્યાં વોટિંગ કરવું હોય તે કર, પણ કમળને ફક્ત સોનલ અને કનુના જે નિર્ણયો છે અને જે તેમને ગામમાં જે કામદારોને દુઃખી કરવાની વૃત્તિ છે તેને લીધે કમળને મત આપવાનું નહીં એવું અમે નક્કી કર્યું. બીપીમે આટલા દિવસ જે હડતાળ રહી તે જોતા શહેરજનો જે તકલીફ પડી એ સંદર્ભે તમારે શહેરજનો માટે શું કહેવું છે? શહેરીજનોને જે તકલીફ પડી એ માટે અમે દિલગીર છીએ, પણ અમને એ વાતનું દુઃખ છે કે ફક્ત ખાલી એક લાઇટ બંધ રહી કે એક પ્લાસ્ટિકની થેલી રસ્તા પર પડેલી હોય તે જે ફોન ઉપર ફરિયાદ કરતા હતા, પણ આટલા દિવસથી જે કામદારો બહાર રોડ ઉપર બેઠા પણ એક બી શહેરીજનનો કામદારો એવું કે લોકો કે એવું કહેવા નહીં આવ્યો કે આ કામદારનો પ્રશ્ન ઉકેલવો જોઈએ. ફક્ત ભાજપના કેસરી પટાથી બીને કે સોનલથી બીને ફક્ત એ લોકોએ આ કામદારને કોઈ આશ્વાસન પત્ર બી આપ્યો નહીં કે આશ્વાસન આપવા માટે બી આવ્યો. આવતીકાલથી અમારા તમામ કામદારો ડ્યુટી પર હાજર થઈ જશે. અમારી સૂચના અને જે યુનિયનનો નિર્ણય છે તે યુનિયનનો નિર્ણય સ્વીકારી કે ભાઈ આપણે કામથી નામદાર હાઈકોર્ટમાં એફિડેટ કરવાની હોય કે અમે હડતાળ સંકેલી લીધી છે તે મુજબ એનું સૂચન હાઈકોર્ટનું માની અમે હડતાળ સંકેલી લઈ કાલથી કામદારો